गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेले आपणे मोबिलिटी नी चर्चा करी हती। वे मोबिलिटी म्यू बराबर डिफेक्ट नु मान वीडी अपॉन विद्युत क्षेत्र, એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે ડિફેક્ટ છે એને આપણે મોબિલિટી કહેતા। એકમ પર આપણે જોયું તો એનું કે મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ પ્રતિ સેકન્ડ અથવા સેમી સ્ક્વેર પ્રતિ વોલ્ટ પ્રતિ સેકન્ડ, કે જે મીટર સ્ક્વેર આજે સેમી સ્ક્વેર પ્રતિ વોલ્ટ પ્રતિ સેકન્ડ છે, એ એના કરતાં दस की चार गणो, दस की चार चार गणो, मतलब 10,000 गणो मोटो एकम छे मीटर स्क्वायर प्रति वोल्ट प्रति सेकंड। हालांकि मीटर स्क्वायर प्रति वोल्ट प्रति सेकंड व्यवहार में नहीं, व्यवहार तो सेमी स्क्वायर प्रति वोल्ट प्रति सेकंड छे। अभी चर्चा आपने कर दी, आज आप दाखला लेवा छे स्वाध्याय बराबर। स्वाध्याय दाखलो आंतरिक अवरोध आप बेटरी कई जोड़ू नहीं, बेटरी ने शोर्ट कर दिए बराबर, बेटरी ने शोर्ट कर दिए महत्तम प्रभाव है बैटरी में, महत्तम प्रभाव है वह तार गरम थी जाए बैटरी नुकसान थे वो करता नहीं। आज खाली पूछे कि मह आ तो अपने खाली थे जानकारी आ गई कि महत्तम प्रभाव कितना ले सका है, तो कि कहीं ना जोड़ो ना एकदम अवरोध बाह्य बाह्य अवरोध जीरो हो न कहीं जोड़ो लैम्प के कहीं मोटर के कहीं नहीं डायरेक्ट छेड़ा शोट कर दिए बैटरी ना तो महत्तम प्रभाव है। पर आंतरिक अवरोध तो हो स्मोल आकृति आ प्रमाण है जो है आ बैटरी है जेना तुमने वोल्टेज आप एप्सिलॉन कह आप अगर जो वोल्टेज थे 12 वोल्ट आप पीछे आनी अंदर ज आंतरिक अवरोध होने स्मोल आर आप तो ये तमने आप लगभग तक कहूँ के कोई 4 ओम आंतरिक अंदर हो बार आखी बैटरी कहवा आनी जगह स्मोल
बस એમાં આપણે આઈ ને કરતા બનાવીએ માટે આઈ મેક્સ ઝીકર કરો એપ્સિલોન અપોન આર મિત્રો એપ્સિલોન 12 વોલ્ટ આપ્યો છે આ રીતે આપ્યો છે આ જવાબ લેવો એમ્પિયર નો કે તમારે ગણવાનો છે ગણજો હા દાખલો પૂછાય કે આમાંથી ચાલો દાખલો આલા પછી વિડિયો લઈ આવે साधे दाखलो दाखलो छे 3.6 3.6 मित्रों आमां तमने शुं आप्युं छे के एक वाहक आप्यो छे आ वाहक आप्यो छे કેમ એવો નાળા કરશે કોઈ નાળા કરશે આ વાહક આપ્યો છે વાહકની લંબાઈ મિત્રો આવી છે તમને એ બરાબર કેટલી આવી છે 15 મીટર મિત્રો એને આ ક્ષેત્રફળ તમને આપ્યો છે એ બરાબર એ કેટલો આપ્યો છે એ = 2 એટલે 6 ગુણ્યા 10 ની માઈનસ 7 6 ગુણ્યા 10 ની માઈનસ 7 મીટર સ્ક્વેર બરાબર મિત્રો આમાંથી આનો અવરોધ છે કુલ ઈ 5 ઓહ્મ આપ્યો છે આપણે કેટલો આપ્યો છે 5 ઓહ્મ આનો અવરોધ 5 ઓહ્મ આપ્યો છે આપણે R બરાબર 5 આપ્યો છે 5 ઓહ્મ તો શું પૂછે છે હવે આ જે દ્રવ્ય છે ઈ દ્રવ્યની અવરોધકતા કેટલી રો અવરોધકતા કેટલી ચાલો જોઈએ તો આપણે પાસે આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે ભાઈ અવરોધકતા અવરોધકતા માટે અથવા તો આપણે આમ પણ લખી શકીએ આપણે જાણીએ છીએ કે અવરોધ R बराबर रो ए बाय ए हजगर बाय रो एल बाय ए आमा के आपने बस आज अवरोधकता छे क्या अवरोधकता छे आने कत्ता बनाए ले माटे रो इज इक्वल टू आर गुणा ए भागा એ મિત્રો આ તમને પૂછે કે નહીં 5 એ આ પૂછે કે નહીં એલ પણ આ પૂછે કે નહીં આ બધું મૂકી દો અને જવાબ લેવો ઓહ્મ ઇનટુ મીટર માં બરાબર છે હવે આપણે દાખલો ત્રીજો લે સ્વાધ્યાયનો દાખલો
तो के 8.5 × 10^28 8.5 × 10^28 प्रति मीटर क्यूब अटली आगे छे तैयार आगे छे ते आपणे बक्के पीढ़ी तो उदाहरण तरफ बढ़े હવે આ ઇલેક્ટ્રોન 3 મીટર લાંબા તારના એક છેડામાંથી લંબાઈ વાહકની લંબાઈ 3 મીટર આપેલ છે એટલે કે આ વિસ્તરા વાહક હોય જો આના વાહક હોય હે તારની લંબાઈ છે આ લંબાઈ તમને 3 મીટર આપેલ છે બરાબર 3 મીટર લાંબા તારના એક એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિપ થતા કેટલો સમય લાગશે ક્ષેત્રફળ તમને આપ્યું છે 8 છે ક્ષેત્રફળ આપ્યું છે a = 2 × 10^-6 મીટર સ્ક્વેર તમને એરિયા કેટલો આપ્યો છે આનો ક્ષેત્રફળ a = 2 × 10^-6 बस हमें करता बनाई
माटे त्यां आवशे t बराबर n e आए लंबाई हवे a ऊपर जशे एरिया ऊपर आई नीचे बराबर n खबर छे आ खबर छे आ e खबर छे हा 1.6 * 10 ની માઈનસ 19 કુલમ લંબાઈ ખબર છે હા 3 મીટર એરિયા ખબર છે હા 2 * 10 ની માઈનસ 6 મીટર સ્ક્વેર આઈ ખબર છે હા 3 મીટર મિત્રો બધી કિંમત મૂકો અને જવાબ લઈ આવો સેકન્ડમાં જવાબ લઈ આવો સેકન્ડમાં પછી જે પ્રમાણે મિનિટમાં અને કલાકમાં લાગ્યો હોય તો આપણે એને રૂપાંતરિત કરી શકીએ સમયને ઓકે તો આજે આપણે તો જ રાખશું આ ત્રણેયની ગણતરી કરજો જવાબ લઈ આવજો બરાબર છે પરીક્ષા બાદ આપલા હોઈ શકે અને આપો પેપર છે 10 માર્ક્સ જગ્યાએ 15 માર્ક્સ નું પણ હોઈ શકે અને બીજી એક ખાસ સૂચના તમને મિત્રો ભલા વિનંતી કે જેમ બને ઓછા પેજ થાય એમ પર જો આ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એટલે આમાં કાગળનો બગાડ ન થાય તો બરાબર છે પણ તમે તો કાગળ ઉપર લખશો આમ જોવો તો એ કાગળનો બગાડ થાય છે તમે બરાબર પણ કાગળનો બગાડે બચી જાય તમે ઓછા પેજમાં લખો જેમ બને શક્ય બને ઓછા પેજમાં તો કાગળનો બગાડ તમારે બચે અને એથી વધારે અમારે ફાયદો શું થાય કે ડાઉનલોડ કરવામાં એને ગોઠવવામાં એને ચેક કરવામાં અહીંયા મોકલવામાં બહુ ઈઝી તકલીફ બહુ ન્યા પડે છે પેજ તો બગડે તમારે તો બરાબર છે એ બચે એક સારી વાત છે બહુ આપણે પર્યાવરણ માટે આપણે ફાયદો જ કરીએ છીએ જેમ બને પેજ બચે તમારે પણ અમારો ફાયદો એ છે એમાં કે જોવામાં અમને ઈઝી પડે ડાઉનલોડ કરવામાં ઈઝી પડે પછી તમને મોકલવામાં ઈઝી પડે બરાબર અને દરેક પેજ ઉપર તમારું નામ ચોક્કસ લખજો અને ભલે તો પેજ ક્રમાંક આપજો પેજ નંબર 1 2 3 4 બરાબર છે આવી રીતના નામ અને ક્રમ નંબર તો અમને જોવામાં બહુ ઈઝી પડે કારણ જે સાહેબ પેપર જોવે છે એને મેઇન મુશ્કેલી આ પડતી હોય છે એને ગોઠવવા કારણ કે વોટ્સઅપમાં આવે ને મોકલો પછી મો આથી અમે માં મોકલી આમ છે આ બધી માં બહુ તકલીફ પડે આમ ક્યાં ફેરવવા બરાબર છે મને આશા છે કે આ તમારા સૂચનાનું પાલન કરશો ધન્યવાદ